જો તમે ખોટા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છો તો આ આંશિક મૃત્યુ તમારી સાથે થશે. ભરેલા પેટ સાથે પથારીમાં જવાની ચોખ્ખી ના છે જો તમને સારી રીતે જીવવામાં રસ હોય તો. જો તમે ઉપયોગ અથવા અંગમર્દનની યોગ પ્રણાલીનો ઉપયોગ કરો છો તો તંદુરસ્તી નિશ્ચિત છે. ખોરાક ખાવા વિશે ભારતમાં તે પહેલેથી જ હતું અને અમુક અંશે હજુ પણ છે, પણ દુર્ભાગ્યપણે આપણી આધુનિક શિક્ષણ પ્રણાલી તેને સંપૂર્ણપણે નષ્ટ કરી રહી છે. પણ દિવસના કયા સમયે તમારી સિસ્ટમમાં શું શ્રેષ્ઠ રહેશે તેના વિશે સંપૂર્ણ જ્ઞાન છે. કઈ ઋતુમાં તમારી સિસ્ટમમાં શું સારામાં સારી રીતે ભળી જશે, આ રીતે એક સંપૂર્ણ વિસ્તૃત સાંસ્કૃતિક પાસું છે. કોઈ પણ પ્રકારની સંવેદનશીલતા વિના ખાવું, ન તો ખોરાક પ્રત્યે ન તો સમય પ્રત્યે તમારી પાસે કોઈ સંવેદનશીલતા નથી. તમે બસ એ ખાઈ લો છો જે તમારી સામે આવે છે. તેની સાથે બહુ મોટી કિંમત જોડાયેલી છે, એમાં કોઈ પ્રશ્ન નથી. તે ઉપરાંત તે માત્ર અસ્વસ્થતા વિશે નથી. તમે તમારું જોમ ગુમાવો છો, સંવેદનશીલતા ગુમાવો છો, તે એક મોટું નુકસાન છે. તે આંશિક મૃત્યુ જેવું છે. તમે વસ્તુઓને એટલી સંવેદનશીલતાથી અનુભવવા સક્ષમ નથી જેટલી તમે બાળપણમાં અથવા તેનાથી આગળ ક્યાંક અનુભવી હતી. અર્થાત તમે અડધા મરેલા છો. તેથી જો તમે ખોટા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છો તો આ આંશિક મૃત્યુ તમારી સાથે થશે. જો તમે થોડા જાગૃત થશો તો સરળ રીતે તમે જેટલી માત્રામાં ખોરાક ખાઈ રહ્યા છો તે બસ એમ જ સરળતાથી ઘટી જશે. કારણ કે તમને આટલા બધા ખોરાકની જરૂર નથી. તમે આમાં જેટલો વધુ ખોરાક નાખો છો તેટલી જ ઉર્જા મેળવવા માટે તેને વધુ પ્રક્રિયા કરવી પડશે. તે શરીર પર બોજ નાખી રહ્યું છે. ચાલો તેને આ રીતે સમજીએ. 1960ના દાયકામાં તમારી પાસે પેલી મોટી ફોર્ડ અને શેવીઝ હતી. તમે જાણો છો યુદ્ધ જહાજો જેવી વિશાળ. તેઓ કેટલું પેટ્રોલ પીતી હતી અને આજની આધુનિક કાર્યક્ષમ મશીનો તેઓ કેટલું પી રહ્યા છે. વેલ, હવે તમે ઇલેક્ટ્રિક કારમાં જઈ રહ્યા છો. કશું જ નહીં, કોઈ અવાજ નહીં, કોઈ ધુમાડો નહીં, કશું જ નહીં. તે બસ સરકે છે. તો મૂળભૂત રીતે આપણે જે મશીનો બનાવીએ છીએ તેની ઇંધણની કાર્યક્ષમતા પર ધ્યાન આપીએ છીએ. આપણે આના પર પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે આમાં ઇંધણની કાર્યક્ષમતા અથવા ઇંધણનો વધુ પડતો વપરાશ માત્ર અર્થતંત્ર માટે કે તમારા વ્યક્તિગત અર્થવ્યવસ્થા માટે જ ખરાબ નથી, પરંતુ તે મશીન માટે પણ બહુ ખરાબ છે. કારણ કે થોડી ઉર્જા મેળવવા માટે તેને વધુ પડતી માત્રાનો ખોરાક સંભાળવો પડે છે. અને ખાસ કરીને હું જોઉં છું કે વિશ્વના આ ભાગમાં આ પ્રથા ખૂબ પ્રચલિત છે. લોકો 7-8 વાગે અથવા 10 વાગે ખાય છે, પાર્ટીઓ અને તે બધું. તેઓ મોડી રાત્રે ખાય છે અને તેઓ બસ પથારીમાં પડે છે. ભરેલા પેટ સાથે પથારીમાં જવાની ચોખ્ખી ના છે જો તમને સારી રીતે જીવવામાં રસ હોય તો. ઉપયોગ તરીકે ઓળખાતું કંઈક છે જેનો અર્થ છે યોગનો એક ભાગ અથવા ઉપયોગી પ્રક્રિયાઓ કે જેની સાથે કોઈ આધ્યાત્મિક પરિમાણ જોડાયેલું નથી. જો તમે ઉપયોગ અથવા અંગમર્દન યોગ પ્રણાલીનો પ્રયોગ કરો છો તો તંદુરસ્તી સુનિશ્ચિત છે. તમારે કોઈ સાધનની જરૂર નહીં પડે, ફક્ત 6x6ની જગ્યાની જરૂર છે અને તમે એકદમ તંદુરસ્ત થશો અને તમારા સ્નાયુઓ અને તે બધું બનાવી શકશો. એકમાત્ર વસ્તુ એ કે તમે આવા નહીં બનો. ઘણા બધા લોકો આવા બની ગયા છે. તેમને લાગે છે કે તેઓ તંદુરસ્ત છે. મને લાગે છે કે તેઓ કોઈ કેદમાં છે. માત્ર તાકાત જ પૂરતી નથી, ફક્ત તમારા ફૂલેલા સ્નાયુ પૂરતા નથી. સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે તે માટે શરીરની ફ્લેક્સિબિલિટી પણ અત્યંત જરૂરી છે. યોગમાં આપણે એકલા સ્નાયુઓની તાકાત અને અન્ય બંધારણને જ જોતા નથી, એમાં આંતરિક અંગોની પણ તંદુરસ્તી ખૂબ જ મહત્વની છે. તેથી અંગો તંદુરસ્ત રહે તે માટે એક પ્રણાલી વિકસિત કરાઈ છે. તે ખૂબ જ મહત્વનું છે કે શરીર ફ્લેક્સિબલ અને ઉપયોગ કરી શકાય તેવું હોય. તંદુરસ્તી અને સુખાકારીનો અર્થ એ નથી કે ટ્રેડમિલ પર ચાલવું કે ફૂલેલા સ્નાયુઓ હોવા. ના, આપણી સિસ્ટમમાં તત્વોની અખંડિતતાને મજબૂત કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તે કરવાની કોઈ રીત છે? હા, એવી ચોક્કસ પદ્ધતિઓ છે જેના વડે આપણે તે કરી શકીએ છીએ. અત્યારે એક સરળ રસ્તો એ છે કે ધરતી, પાણી અને છોડવાઓ સાથે કામ કરો અને બહાર રહો. તેમ કરવું પોતે જ કંઈક કરશે તમારા માટે. પણ યોગમાં ચોક્કસ પદ્ધતિઓ છે. વાસ્તવમાં મોટા ભાગના યોગ માત્ર એટલું જ છે, ભૂત શુદ્ધિ, ટુ ક્લેન્સ ધ એલિમેન્ટ્સ, તત્વોને શુદ્ધ કરવા.
તો સિસ્ટમમાં તત્વોના બંધારણમાં ચોક્કસ પ્રકારની અખંડિતતા લાવ્યા વિના તમે ભલે પોતાને ગમે તેટલા મજબૂત માનતા હોવ, પણ જીવનની દ્રષ્ટિએ તમે મજબૂત નથી. તમારી પાસે સ્નાયુઓની તાકાત હોઈ શકે છે, જે તમને જીવનના અમુક પાસાઓમાં ટકાવી શકશે નહીં. તમે જોશો, હંમેશા નહીં પણ તમે જોશો, કોઈ વ્યક્તિ જે ખૂબ જ સ્નાયુબદ્ધ અને શારીરિક રીતે ખૂબ જ મજબૂત લાગે છે, એ બસ એક નાનકડી બીમારી, પફ, તેઓ ભાંગી પડશે. બે દિવસનો તાવ અને તેઓ એકદમ ભાંગી પડશે. બીજું કોઈ જે એટલા મજબૂત નથી લાગતા, જે પાતળા લાગે છે, તમે જોશો કે તે ગમે તેટલા ઘા સહન કરી શકે છે. આ સિસ્ટમની અંદરના તત્વોની અખંડિતતા પર આધાર રાખે છે. તમારા તત્વો કેટલા સારી રીતે સંકલિત છે તે મુજબ અને તત્વોની અખંડિતતા એ પણ નક્કી કરે છે કે તમે શરીરનો કેટલી બધી રીતે ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે તત્વોની અખંડિતતા નથી અને જો તમે તમારા શરીરનો અમુક મર્યાદાઓથી પરે ઉપયોગ કરો છો, જ્યારે હું મર્યાદાઓ કહું છું, હું શારીરિક મર્યાદાઓ વિશે વાત નથી કરતો. જો તમે તમારા શરીરનો અન્ય રીતે ઉપયોગ કરો છો ભૌતિક હોવા સિવાય, ઈટ વિલ જસ્ટ ક્રેક અપ, તો તે બસ ભાંગી પડશે. અને તેથી જ યોગ સાધના છે, જે ભૂત શુદ્ધિથી શરૂ થાય છે. યોગના તમામ પાસાઓ મૂળભૂત રીતે ભૂત શુદ્ધિ છે, જે ઘણી જુદી જુદી રીતે પ્રગટ થાય છે. શું આપણે યોગિક માર્ગદર્શન વિના અત્યારે કંઈક ચોક્કસ કરી શકીએ છીએ? સરળ વસ્તુ એ છે કે બગીચામાં કામ કરો. દિવસમાં ઓછામાં ઓછા એક કે બે કલાક ચાલો. ખાસ કરીને તમે રાત્રે અથવા બપોરે જમવા માટે જાઓ તે પહેલા જ, ખાસ કરીને તે પહેલા ઓછામાં ઓછો અડધો કલાક ખુલ્લા પગે ચાલો. આ ગ્રેનાઇટ પર નહીં, કાં તો ઘાસમાં અથવા બહાર માટીમાં. તમે જોશો કે શરીર ધરતીના સંપર્કમાં છે અને જ્યારે તમે જે ખોરાક ખાઓ છો તે ખાઓ ત્યારે જે રીતે તે તેને એકીકૃત કરે છે. પાચન તો થવાનું જ છે, પણ તમે સિસ્ટમમાં કેટલું એકીકૃત કરી શકો છો તે તમે ધરતી સાથે કેટલા સુસંગત છો તેના પર નિર્ભર છે. તેથી જો અડધો કલાક પણ તમે ચાલો જૂતા કે પગરખા વિના અને શરીર ધરતીના સંપર્કમાં રહેશે, તો તમે જોશો કે તત્વો અત્યારે જે રીતે છે તેના કરતાં થોડા વધુ સંકલન સાથે કાર્ય કરશે. તેથી અમુક પ્રમાણમાં બહારના વાતાવરણમાં રહેવું, સૂર્ય સાથે રહેવું, પવન સાથે રહેવું, વરસાદ સાથે રહેવું, ધરતી સાથે રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તમે તે જ છો, તમે તેની જ એક પેદાશ છો, તમે તેની એક અભિવ્યક્તિ છો.